નમસ્તે બાળકો આજે આપણે ધોરણ એક ગુજરાતી મીડિયમ વિષય પર્યાવરણ પાઠ છ મજા પડે મજા પડે તો આપણે ગયા વિડીયોમાં ઉનાળા ઋતુ વિશે સમજ્યા હતા કે ઉનાળા ઋતુમાં ગરમી પડે છે અને ગરમીથી રાહત મળવા લોકો પંખા એસી અને કેટલાક લોકો જળ નીચે પણ બેસે છે અને ગરમીથી બચવા માટે કેટલાક લોકો ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાતા હોય છે ત્યાર બાજુ આપણે જોયું કે ઉનાળા ઋતુમાં લોકો સુતરાઉ કપડાં પહેરે છે જેથી એમાં ગરમી ઓછી લાગે અને ઉનાળા ઋતુમાં કયા કયા ફળો થાય તે આપણે જોયું કેરી તરબૂચ અને ટેટી જેવા ફળો થાય છે તો કેટલાક પ્રશ્નો આપ્યા હતા તે આપણે જોઈ લઈએ કે અગિયાર ઉનાળા ઋતુમાં શું પડે છે તો ઉનાળા ઋતુમાં ગરમી પડે છે બીજો પ્રશ્ન છે કે ઉનાળા ઋતુમાં લોકો ખર્જગ્યા કપડાં પહેરે છે તો કેવા સુતરાઉ કપડાં પહેરે છે તેર ઉનાળા ઋતુમાં કયા કયા ફળો થાય છે તો ઉનાળા ઋતુમાં કેરી તરબૂચ અને ટેટી જેવા ફળો થાય છે ચૌદ ઉનાળા ઋતુમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ખાય છે આ વાક્ય ખરું છે પંદર કેરી ખાજી કયા ઋતુમાં થાય છે તો કેરી કયા ઋતુમાં થાય છે ઉનાળા ઋતુમાં થાય છે તો એમાં આવશે આન્સર આપણો બી તો આપણા અગિયારથી પંદર ક્વેશ્ચન હતા હોમવર્કમાં એ તમે તમારા આન્સર ચેક કરી લેજો ન લખ્યા હોય તો લખી લેજો હવે આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર પાસઠ પર જોઈએ આમાં છે ચિત્રો જુઓ અને જવાબ આપવાના છે તો આ ચિત્ર આપણે જોવાનું છે આ ચિત્રમાં જો બાળક છે તો બાળકે અહીંયા અહીંયા અગ્નિ છે અગ્નિ પાસે બેઠો છે એટલે આ અગ્નિ પાસે તાપણું કરે છે અને એણે ગરમ કપડાં પણ પહેર્યા છે મોજા પણ પહેર્યા છે અને મફલર પર બાંધ્યું છે જેથી ઠંડીથી રક્ષણ મળે તો આ તો ઠંડી લાગે એ ઋતુ છે તો ઠંડી લાગે એ ઋતુ કઈ શિયાળો કઈ ઋતુ છે આ શિયાળો શિયાળા ઋતુમાં ગરમીથી બચવા માટે કેવા કપડાં પહેરે છે ગરમ કપડાં પહેરે છે અને તાપણું કરે છે બીજું આ કઈ ઋતુ છે જેમાં સુરત છે એ ખૂબ જ પ્રકાશ આપે છે અને ગરમી આપે છે દેખાય છે બાળક આ છોકરી છે એને પરસેવો પણ ખૂબ જ થાય છે એટલે આ ઋતુમાં ગરમી લાગે છે એટલે આ કઈ ઋતુ છે ઉનાળાની ઋતુ કઈ ઋતુ ઉનાળાની ઉનાળા ઋતુમાં લોકો કેવા કપડાં પહેરે છે સુતરાવ કપડા પહેરે છે જેથી ગરમીથી રક્ષણ મળે બીજું આ ઋતુ કઈ છે જેમાં વરસાદ પડી રહ્યો છે અને બાળકે રેનકોટ પહેર્યો છે ને વરસાદથી રક્ષણ મેળવવા માટે લોકો રેનકોટ અને છત્રીનો ઉપયોગ કરે છે એ આપણે ગયા વિડીયોમાં ત્રણે ત્રણ ઋતુ વિશે શીખી ગયા હતા પાઠ્યપુસ્તકમાં અહીંયા પ્રશ્ન છે કેટલાક કે ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ તો ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ ગરમ કપડા પહેરવા જોઈએ બીજું કે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ તો ઉનાળામાં કેવા કપડાં પહેરીએ છીએ આપણે સુતરાવ કપડા પહેરીએ છીએ ત્રીજો પ્રશ્ન છે કે ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ તો છત્રી કે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ ચોથું ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ તો ઠંડીથી બચવા માટે આપણે તાપણા કરીએ છીએ પાંચ કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરવી જોઈએ તો આપણે કપડાં સ્વચ્છ રાખવા માટે શી જાળવણી રાખવી જોઈએ કે આપણા ગંદા હાથ આપણા કપડાં પર લાગે નહીં આપણે હાથ ધોવા જોઈએ આપણે ગંદા એઠા હાથ કપડાથી સાફ કરવા જોઈએ નહીં જેથી કપડાં સ્વચ્છ રહે છે કપડાં સ્વચ્છ રાખવા માટે આપણે આટલી વસ્તુ કરવી જોઈએ તો આના કેટલાક આન્સર છે તે આપણે અહીંયા લખી દેવાના આવી રીતના સાઈડ પછી તો ગંદા એઠા હાથ કપડા વડે સાફ કરવા જોઈએ નહીં આવી રીતના આપણે લખી શકાય તો આપણે ગયા વિડીયોમાં ત્રણ ઋતુ વિશે શીખી જ ગયા હતા એના કેટલાક પ્રશ્નોના આન્સર છે એ તમે લખી દેજો હવે આપણે બીજું જોઈએ હવે આપણા પેજ નંબર પર છાસઠ પર જુઓ કે જોડકા જોડો તો આ ચિત્રમાં ઠંડીની ઋતુ છે તો ઠંડીની ઋતુ આ બાજુ ચોમાસાની ઋતુનું છે છત્રી છે એટલે અને આ ઉનાળા ઋતુ પંખો છે તો એ ઋતુને લગતા વળતા આપણે એના જોડકા જોડવાના છે તો અહીંયા શિયાળા ઋતુ છે તો કયું આવશે ગરમ કપડાં તો આ રીતના જોડી દેવાનું રહેશે બીજું છત્રી છે તો કયું આવશે વરસાદ પડે તે આ રીતના જોડવાનું રહેશે બીજું પંખા તો ગરમીની ઋતુ એટલે પરસો થાય છે ને એટલે આ રીતના તમારે જોડકા પાઠ્યપુસ્તકમાં જોડવાના રહેશે આ તમારું હોમવર્ક છે બીજું હોમવર્ક છે આપણું કે રંગ પૂરો તો આ છત્રીમાં છે તો તમારે આવો જ નથી સરસ મજાનો તમને જેવો રંગ ગમે એવો તમારે રંગ પૂરવાનો રહેશે બીજું છે અહીંયા બાળક છે એણે ગરમ કપડાં પહેર્યા છે તો એમાં પણ તમે સરસ મજાનો રંગ પૂરી શકો છો આ બાળકીએ બી મસ્ત ફ્રોક પહેર્યું છે એમાં તમે રંગ પૂરી શકો આ પણ તમારું હોમવર્ક છે તો આટલું હોમવર્ક તમારે કરવાનું રહેશે થેન્ક યુ